હવે આઠમા દિવસે આપણે આમાંથી જીવામૃત કાઢીશું અને પંપમાં ભરીશું। હવે આપણે થોડું જીવામૃત કાઢી અને ગાડી અને પંપમાં ભરીશું અને બોટલને ફરી પેક કરી દઈશું। હવે કપડાની મદદથી આપણે જીવામૃતને ગાળી લઈશું। હવે જીવામૃતને પંપની અંદર ભરી લઈશું। હવે આપણે સ્પ્રે પંપમાં જીવામૃત ભરી લઈશું। હવે આપણો સ્પ્રે પંપ રેડી થઈ ગયો છે। આ સ્કૂલેથી જે છોડ આપવામાં આવ્યો હતો અહીંયા અમે રોપ્યો છે। તમે જ્યાં રોપ્યો હોય ત્યાં શું એક્ટિવિટી કરવાની છે એ હું તમને જણાવીશ। હવે આપણે છોડની આજુબાજુ નિંદામણ કરી લઈશું। છોડની આજુબાજુ આપણે 2 ફૂટ જેટલું નિંદામણ કરી નાખ્યું છે। હવે આપણે 10 લિટરમાંથી 5 લિટર જીવામૃત છોડને આપી દઈશું છોડની ફરતે। અને જે બાકીનું 5 લિટર બચે છે એ તમારે પેક કરીને રાખવાનું છે અને એને સ્પ્રે માટે યુઝ કરવાનું છે। હવે આપણે 5 લિટર જીવામૃત છોડને ફરતે આપી દીધું છે। હવે આપણી પાસે આ કોઈ પણ પ્રકારનું આપણી પાસે ઘાસ હોય એનું ટુકડા કરી અને આપણે આટલે છોડની ફરતે મલ્ચિંગ કરવાનું છે। આવી રીતે છોડના થરથી 2 ફૂટ લગી રાઉન્ડમાં આખું કોઈપણ પ્રકારનું ઘાસ કટિંગ કરી અને આવી રીતના મલ્ચિંગ કરી દેવાનું છે। આનાથી 2 ફાયદા થાય છે। એક તો ઝાડને પાણી ઓછું જોવે છે અને ત્યાં ભેજ બની રહે છે અને બેક્ટેરિયાઓ સારી રીતે કામ કરે છે। હવે આપણે પંપનો સ્પ્રે કરીશું બધા પાન ઉપર। આ સ્પ્રે સાંજે 5 વાગે પછી આ સ્પ્રે સાંજે 5 કે 6 વાગે પછી કરો તો વધુ સારું છે। 3 દિવસમાં એકવાર અથવા તો 2 દિવસમાં એકવાર કરી શકો છો। આપણો સ્પ્રે થઈ ગયો છે તો આવી રીતે તમારે 2 દિવસમાં એકવાર કે 3 દિવસમાં એકવાર સ્પ્રે કરવો અને દરરોજ છોડને પાણી આપવું તો તમારો છોડ 3 થી 4 મહિનામાં સારો એવો વિકાસ પામશે। આપણે હવે 15 દિવસ કે 1 મહિનો પછી આ છોડનો વિકાસ જોઈશું।